હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું વંશ કેયુર અને તમે સૌ નિહાળી રહ્યા છો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઓશન ઓફ નોલેજ. તો બાળ મિત્રો, અહીંયા એક સરસ મજાનો ક્વેશ્ચન છે. આર યુ રેડી ફોર એક્ઝામ? શું તમે પરીક્ષા માટે તૈયાર છો? કારણ કે આવો પ્રશ્ન પૂછવાનું એટલા માટે મન થાય કે હવે તમારી પરીક્ષા 5મા મહિનાની એટલે કે મેની 10 તારીખથી શરૂઆત થવા જઈ રહી છે. તો આપણે આપણી તૈયારીમાં રહેવું જોઈએ કે નહીં? તો તમારા માટે તમે લોકો સારી તૈયારી કરી શકો એટલા માટે હું મોડલ પ્રશ્નો પેપર લઈને આવ્યો છું. તો આજે આપણે GSEB એટલે કે ગુજરાત સેકન્ડરી એક્ઝામ બોર્ડ એટલે કે 10માની જે પરીક્ષા છે, ધોરણ નંબર 10ની, તેમાં પણ ગુજરાતી મીડિયમના જે બાળકો છે તેમના માટે વિજ્ઞાનનું મોડલ પ્રશ્ન પેપર 1. શા માટે બાળ દોસ્તો 1 લખ્યું? કારણ કે આના જેવા ઘણા બધા મોડલ પેપર હું લઈને આવીશ. તો આ મોડલ પેપર ખાસ તમારા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તે પણ 2021માં જે રીતે 70% કોર્સમાંથી પૂછાવાનું છે અને 30% કોર્સ જે બાદ કરેલો છે તેમની અંદરથી જ પેપર મેં કાઢેલું છે. તો ચાલો બાળ દોસ્તો, આપણે આપણા પહેલા પ્રશ્ન તરફ જઈએ. તો જો વિભાગ એ અને વિભાગ એનું થોડુંક ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓ વાંચી જોઈએ કે પ્રશ્ન ક્રમાંક 1 થી 24 છે તેમના 10 થી 20 શબ્દોની મર્યાદામાં સૂચના મુજબ ઉત્તર લખવાના છે. તો તેમાં પ્રથમ પ્રશ્ન કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. તો ચાલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ આપણો, કે સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંગ્રહવામાં આવે છે. તો બાળ દોસ્તો, આપણો પહેલો જ પાઠ યુનિટ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ. હવે આ રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે જોયું હતું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે રંગમાં ફેરફાર થાય, અવસ્થાઓમાં ફેરફાર થાય, આવી બધી વસ્તુઓ જોઈ હતી ને. તો હવે આપણે એક વસ્તુ આવી હતી સિલ્વર ક્લોરાઇડ, AG2AgCl. તો સિલ્વર ક્લોરાઇડ છે તેને આપણે શું કરતા હતા? તો સિલ્વર ક્લોરાઇડને આપણે એક રકાબીની અંદર રાખતા હતા. હવે રકાબીની અંદર જો તમે સિલ્વર ક્લોરાઇડના સફેદ રંગને, કારણ કે સિલ્વર ક્લોરાઇડનો રંગ કેવો હોય છે? સફેદ. તેમને તમે જો રકાબીમાં રાખો અને તેમની ઉપર સૂર્યપ્રકાશ પડે તો તે કેવા રંગમાં? તો કે કથ્થઈ રંગમાં. કયા રંગમાં? કથ્થઈ રંગના અવક્ષેપો આપે એટલે સફેદ રંગ કેવો થઈ જાય છે? કથ્થઈ થઈ જાય છે. કારણ કે તેમાં કોઈકની કોઈક રાસાયણિક પ્રક્રિયા થઈ હશે એવું આપણે કહી શકીએ. તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ આવશે તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય એટલા માટે તેને ઘેરા રંગની બોટલમાં સંગ્રહવામાં આવે છે. આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો પદાર્થ કયો છે? તો પાઠ નંબર 4 હાઇડ્રોકાર્બનિક સંયોજનો વાળો છે ને, તેમાં આપણા ક્રિયાશીલ સમૂહો છે એસ્ટર, કીટોન, આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ, આવા બધા. તેમાં યાદ કરો બાળ દોસ્તો કે OH સમૂહ, એક એક્ઝામ્પલ તમને આપું, એક કાર્બનની સાથે કેટલા હાઇડ્રોજન બંધ બનાવીને જોડાઈ શકે? તો કે 4. પરંતુ આપણા 3 હાઇડ્રોજન ભાઈ એક કાર્બન સાથે જોડાણા અને એક જે બંધ છે તેમાં OH સમૂહ જોડાણો. હવે આ શું બન્યું? તો આપણે કહી શકીએ સર કે મિથેનોલ. શું બન્યું? મિથેનોલ. તો હવે તો ખ્યાલ પડી જ ગયો હશે કે OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો જે પદાર્થ છે તેમની પાછળ ઓલ એટલે કે આલ્કોહોલ પ્રત્યે લાગે છે અને તે સમૂહ કયો છે? આલ્કોહોલ. તો આપણો અહીંયા જવાબ આવશે D. ત્યારબાદની વાત કરીએ બાળ દોસ્તો, તો ક્વેશ્ચન નંબર 3 NH4Cl. NH4Cl ના જલીય દ્રાવણની pH કેટલી થશે? તો હવે NH4Cl ની વાત કરીએ તો NH4Cl ની pH ક્રમાંક થશે 7 કરતા ઓછું. કેવું થશે? 7 કરતા ઓછું. અહીંયા 7 છે તે કેવા છે?
मोटा छे એટલે 7 કરતા ઓછું હોય તો NH4Cl છે તે કયું વલણ ધરાવતું હશે કયો ગુણધર્મ ધરાવતું હશે તો કે એસિડિક ગુણધર્મ એનું કારણ છે કે 7 તટસ્થ વસ્તુની પીએચ છે જ્યારે 7 થી નીચે એટલે કે 0 તરફ જઈએ તો તે બધા એસિડિક ગુણધર્મો ધરાવતા પદાર્થો હશે અને 7 થી 14 તરફ જઈએ તો તે બધા કેવા તો કે બેઝિક ગુણધર્મો ધરાવતા પદાર્થો હશે તો બાળ દોસ્તો હવે એના પછીનો નેક્સ્ટ તો નીચેના પૈકી કયું જેવ ભાર ઊર્જા સ્ત્રોતનું ઉદાહરણ નથી તો નીચેનામાંથી કયું ભાઈ તો કે કોલસો ગોબર ગેસ અને લાકડું આ બધાને જોતા આપણને એક સમૂહનો ખ્યાલ આવે કે આ બધાને એક હરોળમાં મૂકી શકાય પરંતુ ન્યુક્લિયર ઊર્જા કે જેમાં આપણે ન્યુટ્રોન્સ અને પ્રોટોન્સ અને ઇલેક્ટ્રોનની વાત કરતા હોય અને તેમના દ્વારા ઊર્જા મેળવતા હોય તો આમાં કોઈ જીવભારની વાત થતી નથી કોલસો લાકડામાંથી મળે ગોબર ગેસ છે તે પ્રાણીઓના મળમાંથી મળે જ્યારે લાકડું છે તો લાકડું વનસ્પતિઓમાંથી મળે તો બધામાં જીવભારની વાત થાય પણ ન્યુક્લિયર ઊર્જામાં જીવભાર એટલે કે સજીવ અથવા જૈવ વસ્તુઓની કોઈ વાત થતી નથી માટે આપણો જવાબ આવશે એ ચાલો આગળ જઈએ બાળ દોસ્તો તો આપણો પાંચમો પ્રશ્ન 10 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર 25 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધુ હોય છે તો આપણે સૌને ખબર છે કે લેન્સનો પાવર P ઇઝ ઇક્વલ ટુ 1/F એટલે કે કેન્દ્ર લંબાઈ તો આપણે દરેક માટે 1/ પહેલા જોશું 1/10 1/20 1/25 અને 1/50 તો દરેકે દરેક વસ્તુનું આપણે જોતા જઈએ તો આપણને જવાબ અનુક્રમે મળે 0.1 0.2 0.4 અને 0.5 આવા જવાબ મળે તો સૌથી વધુ કોનો થાય તો કે 0.1 વાળાનો એટલે કે આપણો જવાબ આવે એ તો હવે બાળ દોસ્તો આગળ તરફ જઈએ તો હવે પ્રશ્ન નંબર 6 કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં લીલા વાદળી અને પીળામાંથી કયા રંગનું વિચલન સૌથી ઓછું થાય છે તો આપણે સૌથી ઓછું વિચલન કરાવવાનું છે એક કાચનો પ્રિઝમ એમાંથી આપણે શ્વેત પ્રકાશને આપાત કરીએ અને આપણે સૌને ખબર છે કે અલગ અલગ 7 રંગોમાં તેમનું વિભાજન થાય છે તો સૌથી ઓછું કોનું તો કે ભાઈ પીળા રંગનું વિચલન થાય છે કયા રંગનું સૌથી ઓછું પીળા રંગનું વિચલન થાય છે તો ચાલો બાળ દોસ્તો આગળ જઈએ હવે તમારે નીચેની ખાલી જગ્યાઓના જવાબ લખવાના છે તો એના જવાબ પણ અહીંયા આપેલા છે તો જુઓ બાળ દોસ્તો આલ્કોહોલની સોડિયમ સાથેની પ્રક્રિયાથી કોની આલ્કોહોલની હમણાં જ આપણે જોયું કે જેમાં OH સમૂહ હાજર હોય તેવા પદાર્થોને આલ્કોહોલ કહેવાય જેમ કે મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ પેન્ટેનોલ ઓક્ઝેનોલ આવા બધા તો તેમની આપણે સોડિયમ સાથે ધાતુ એટલે કે એને ધાતુ સાથેની પ્રક્રિયા કરીએ તો આપણને કયો વાયુ મળે તો કે H2 હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે હવે બીજી ખાલી જગ્યામાં આવર્ત કોષ્ટકમાં તો આવર્ત કોષ્ટકને આપણે સૌને ખબર છે કે આવર્ત કોષ્ટક મેન્ડેલિવ નામના વૈજ્ઞાનિકે આપણને પ્રથમ આપ્યું હતું ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટક આવ્યું અને આ આવર્ત કોષ્ટકમાં ખાલી જગ્યાનું સ્થાન ચર્ચાસ્પદ છે તો કોનું સ્થાન ચર્ચાસ્પદ છે તો એમાં આવશે હાઇડ્રોજનનું કોનું આવશે હાઇડ્રોજનનું મનુષ્ય ખાલી જગ્યા પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે તો સમપોષી વિષમપોષી અને સ્વયંપોષી તો સ્વયંપોષી છે તે તો વનસ્પતિઓ ધરાવે ત્યારબાદ વિષમપોષી અને સમપોષી તો વિષમપોષી એટલે બીજાઓ પર આધાર રાખીને જીવતો હોય તે તો આપણા દરેકનો સમાવેશ કેમાં થશે તો કે વિષમપોષી પ્રાણીઓની અંદર એટલે મનુષ્ય વિષમપોષી પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે ત્યારબાદની વાત કરીએ બાળ દોસ્તો તો જન્મદર અને મૃત્યુદર વડે ખાલી જગ્યાનું કદ નક્કી કરી શકાય
તો જન્મદર અને મૃત્યુદર કોનો હોય? વિસ્તારનો હોય તો કે ના, પૃથ્વીનો હોય તો કે ના, તો કોનો હોય? તો કે જન્મદર અને મૃત્યુદર વસ્તીનો હોય, માટે અહીંયા જવાબ આપણો આવે વસ્તી. શું આવે? વસ્તી. હવે લેન્સ તેના મધ્યભાગ કરતા ધાર પાસે વધારે જાડો હોય, તો બે પ્રકારના લેન્સ હોય, એક આવો અને એક આવો, જે વચ્ચેની તરફથી કેવો હોય? ચપટો. જ્યારે ઉપસેલો ક્યાંથી હોય? તો કે પોતાની ધારો પાસેથી. અને એક બીજો હોય જે ધારો પાસેથી દબાયેલો હોય, જ્યારે વચ્ચેથી કેવો હોય? ઉપસેલો. તો આ કયો છે? બહિર્ગોળ. જ્યારે આ કયો છે? અંતર્ગોળ. તો અહીંયા આપણો જવાબ આવશે અંતર્ગોળ. કયો જવાબ આવશે? અંતર્ગોળ. હવે એવી જ રીતના છઠ્ઠા નંબરની ખાલી જગ્યા છે, એ સૌર ઉર્જાને જકડીને જૈવ ભારમાં રૂપાંતર કરવાની જૈવિક પ્રક્રિયા છે. તો સૌર ઉર્જાને પકડી અને જૈવ ભારમાં એટલે કે ઉર્જામાં રૂપાંતરિત કરે, તો આવી જૈવિક ક્રિયા કઈ છે? તો આપણે સૌને ખબર છે કે પ્રાણીઓની અંદર થાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. પાંદડું, જે વનસ્પતિનું પર્ણ છે, તે સૂર્યમાંથી ઉર્જાને શું કરે? તો કે શોષી અને પોતાનો ખોરાક બનાવે, જેને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. ત્યારબાદનો બાળ દોસ્તો પ્રશ્ન જોઈએ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જોવાનું છે. તો પહેલો વેલો છે, ડોબ્રેનરની એક ત્રિપુટીના સભ્યો કેલ્શિયમ, સ્ટોનિશિયમ અને બેરિયમ છે, તો આ વિધાન આવશે સાચું. કેવું આવશે? ખરું વિધાન છે. ત્યારબાદ છે ઉદ્વિકાસ, જીવની ઉત્પત્તિ થઈ ત્યારથી સતત ચાલતી પ્રક્રિયા છે, તો આ પણ સાચી વાત છે. કારણ કે આનુવંશિકતા અને ઉદ્વિકાસમાં આપણે જોશું અથવા તો જોઈ ગયા કે જીવની જ્યારથી ઉત્પત્તિ થઈ ત્યારથી એક વિકાસ ચાલુ છે, વિકાસ એટલે ઉદ્વિકાસ. ત્યારબાદ અરીસા માટે મોટવણી બરાબર વીના છેદમાં યુ, અને લેન્સ માટે મોટવણી બરાબર માઇનસ વીના છેદમાં યુ, તો આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો આ ઉલટું આવશે. કેવું આવશે? ઉલટું. જે ઉર્જા સ્ત્રોત વારંવાર મેળવી શકાતા હોય તેને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેવામાં આવે છે. તો આ વિધાન તો ખરું જ હોય બાળ દોસ્તો, કારણ કે આપણે છઠ્ઠા ધોરણ, સાતમા ધોરણ અને આઠમા ધોરણમાં શીખી ગયા. હવે પછીના છે, નીચેના પ્રશ્નોના તમારે ઉત્તરો લખવાના છે. તો પહેલો વહેલો પ્રશ્ન આપણો છે, પણ ટૂંકમાં ઉત્તર. કેવા ઉત્તર લખવાના? ટૂંકમાં. અંતઃસ્ત્રાવો રાસાયણિક સંદેશકો શા માટે કહેવાય? તો અંતઃસ્ત્રાવો જે છે, મનુષ્યના શરીરમાં અને વનસ્પતિના શરીર હોય કે પ્રાણીઓનું શરીર હોય, દરેકના શરીરમાં અંતઃસ્ત્રાવો થાય. વનસ્પતિઓના અલગ અલગ હોય, પ્રાણીઓના પણ અલગ અલગ હોય અને મનુષ્યના પણ અલગ અલગ હોય. પરંતુ સવાલ એ છે કે અંતઃસ્ત્રાવો રાસાયણિક સંદેશકો શા માટે કહેવાય છે? તો જુઓ, અંતઃસ્ત્રાવો રાસાયણિક સંદેશકો કહેવાય છે કારણ કે તે શરીરની જૈવિક ક્રિયાઓનું શું કરે છે? નિયમન કરતા સંદેશાઓ રસાયણો સ્વરૂપે લઈ જાય છે. આપણા શરીરની અંદર જે કોઈ પણ જૈવિક ક્રિયાઓ થાય, પાચન થાય, શ્વસન થાય, ઉત્સર્જન થાય, આ બધી જ ક્રિયાઓના જે સંદેશાઓ છે તે કયા સ્વરૂપે લઈ જાય? રાસાયણિક સ્વરૂપે લઈ જાય છે, રસાયણો સ્વરૂપે. કારણ કે આપણે જોયું હતું ચેતાતંત્રની અંદર, તો આ ચેતાકોષ છે, ચેતાકોષની અંદર અહીંયા જે અક્ષતંતુ છે એમાં જ માત્ર આપણે વીજ આવેગો જોવા મળે, બાકી જે અહીંયા પાછું પૂંછ તરફ જઈએ, જે ચેતાકોષની પૂંછડી છે ત્યાં જઈએ, તો ત્યાં પાછા બધા સંદેશાઓનું શેમાં રૂપાંતરણ થઈ જાય? રસાયણોની અંદર. અને આ રસાયણ કોણ પાછું શોષે? તો કે આગળનો જે ચેતાકોષ છે તેમની શિખાતંતુઓ. ઓકે, સમજાય છે ને બાળ દોસ્તો બધું? તો સમજાતું હોય તો કમેન્ટ કરજો કે કેવું સમજાય છે તમને. ત્યારબાદ જોઈએ, અશ્મિઓનો અભ્યાસ કયા હેતુઓ માટે અગત્યનો છે? અશ્મિઓ મતલબ જે કોઈ પણ પ્રાણીઓ છે અથવા વનસ્પતિઓ છે તે જમીનની અંદર દટાઈ જાય અને તેમના અવશેપો મળે, તો આવા અશ્મિઓનો અભ્યાસ શા માટે? તો કે અશ્મિઓનો અભ્યાસ કોઈ જાતિના ઉદ્વિકાસ તથા લુપ્ત જાતિઓની જાણકારીઓના હેતુ માટે અગત્યનો છે. આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી પર ડાયનાસોર જેવા કોઈ મહાકાય પ્રાણીઓ હતા, તો આ ક્યાંથી જાણવા મળ્યું?
तो आ वस्तु आपने तेमना अस्थिओ पर जाणवा मळ्यु के तेमना हाड़काओ जमीन में आपने मळ्या के नहीं तो एमना पर जाणवा मळ्यु के आवा कोई प्राणीओ पृथ्वी पर थई गया। त्यार बाद नी बात करी तो काननी बूट एटले शू, आ मोस्ट आईएमपी प्रश्न छे बाळ दोस्तों, आवा प्रश्न घणी वखत आपणी बोर्ड नी एग्जाम मां पूछाता होय छे। तो आपणा पहला प्रश्न पेपर मां आवा मैं अघरा अने हेला बधा ज प्रश्नोनुं अहींया आवरण लीधेलू छे। तो जोईए त्रीजो प्रश्न, काननी बूट एटले शू, तेने अनुसरी प्रभावी अने प्रसन्न अभिव्यक्ति कई छे। तो कर्ण पल्लवना तलस्त भाग ने जो आपणुं कान छे बाळ दोस्तों, आ कान एमां जे नीचेनो भाग छे जे पोंચો ભાગ તેને શું કહેવાય? તો કે તલસ્ત એટલે કે તળિયાનો ભાગ, તેને કાનની બૂટ કહેવાય। તેના બે વિકલ્પો પૈકી કાનની મુક્ત બૂટ, ઘણા લોકોની ગાલ સાથે ચોટેલી બૂટ હોય, જ્યારે ઘણાની છૂટી બૂટ હોય, તો કાનની મુક્ત બૂટ પ્રભાવી અને જોડાયેલી બૂટ પ્રચન્ન અભિવ્યક્તિ છે। ત્યારબાદનો છે 5 ઓહમ 10 ઓહમ ના બે અવરોધોને શ્રેણીમાં જોડતા તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહોની સરખામણી કરો। તો હવે તમારે બે વિદ્યુત પ્રવાહને શ્રેણીમાં જોડવાના છે। તો અહીંયા જે મેં જોડેલું છે તે શ્રેણીમાં જોડેલા છે 5 ઓહમનો અને 10 ઓહમનો વિદ્યુત અવરોધ। તો હવે તેમની વિદ્યુત પ્રવાહોની અસર કરો, તો અસર આપણે દર્શાવવાની છે। તો અહીંયા વોલ્ટેજ કેવા હશે? અસમાન। પરંતુ આ વિદ્યુત પ્રવાહ કેવો હશે? સમાન। જો સમાંતર જોડાણ કરીએ તો વિદ્યુત પ્રવાહ છે કેવો હશે? અસમાન। જ્યારે વોલ્ટેજ કેવા હશે? સમાન। માટે આપણે સમાંતર જોડાણ ઘરની અંદર કરીએ છીએ, નહીં કે શ્રેણી જોડાણ। તો જોઈએ તેમના માટે કે ભાઈ બે અવરોધોને શ્રેણીમાં જોડતા તેમાં વિદ્યુત પ્રવાહની શું સરખામણી થાય? તો બે અવરોધોને શ્રેણીમાં જોડતા તેમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહે છે। બંને અવરોધોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર 1:1 હોય છે, એટલે કે બંને કેવો હોય છે? સમાન હોય છે। તો ચાલો બાળ દોસ્તો આગળ જઈએ। તો આપણો 5મો પ્રશ્ન, અવકાશ વિજ્ઞાન માટે સોલર સેલના ઉપયોગ લખો। તો અવકાશ વિજ્ઞાન માટે સોલર સેલના બે ઉપયોગ આપણે લખવાના છે। તો અવકાશ વિજ્ઞાનમાં કૃત્રિમ સેટેલાઇટ તથા માર્સ ઓર્બિટર જેવા અવકાશી સાધનોમાં મુખ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે સોલર સેલનો ઉપયોગ થાય છે। તો ઘણી વખત આપણે સેટેલાઇટ જોયું હશે, તો સેટેલાઇટમાં આવી રીતે સોલાર પેનલો ગોઠવેલી હોય છે। આ સોલાર પેનલો શાની હોય? તો કે આ સોલાર પેનલો દ્વારા તેમને શું મળે? ઉર્જા મળે। શું મળે? ઉર્જા। કારણ કે સેટેલાઇટ કોઈ ડીઝલ, પેટ્રોલ અથવા તો અન્ય ઇંધણથી ચાલતો નથી, પરંતુ સૂર્યના પ્રકાશથી ઉર્જા મેળવી અને ચાલે છે। ત્યારબાદ જઈએ પર્યાવરણને સૌથી વધારે અસર કોનાથી થાય? તો ભાઈ કાળા માથાળો જે માનવી છે તેમનાથી જ થતી હોય અને તેમની પ્રવૃત્તિઓથી જ થતી હોય, બાકી સેનાથી પણ થતી નથી। તો પર્યાવરણને સૌથી વધારે અસર માનવ પ્રવૃત્તિઓથી થાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7, તો કોલસા અને પેટ્રોલિયમના મુખ્ય ઘટક તત્વોના નામ તમારે જણાવવાના છે। તો તેમાં મુખ્ય ઘટકો કાર્બન અને હાઇડ્રોજન છે। શું છે? કાર્બન અને હાઇડ્રોજન, અને નાના પ્રમાણમાં અથવા તો ઓછા પ્રમાણમાં નાઇટ્રોજન અને સલ્ફર પણ હોય છે। હવે તમારે જોડકું જોડવાનું છે, અગ્રમગજ અને લંબમજ્જા। તો અગ્રમગજ છે તેમની સાથે આપણે કેને જોડીશું? તો તેમાં જોડાશે વિચારવા વાળો મુખ્ય ભાગ। તો આપણું મગજ છે તે 3 ભાગમાં ડિવાઈડ છે, પશ્વ મગજ, મધ્ય મગજ અને અગ્રમગજ। હવે આ અગ્રમગજની અંદર બધી નાની નાની શું આવેલી છે? આપણે કહીએ તેમ ઓફિસો આવેલી છે। અહીંયા આપણે જોવાનું જે કામ કરે છે એના માટે દ્રષ્ટિ, ત્યારબાદ સાંભળવાનું કામ કરીએ તો શ્રવણ, પછી સ્વાદ ગ્રહણ કરીએ સુગંધ માટે અલગ, એવા બધા અલગ અલગ વિભાગ આવેલા છે, અને સાથે સાથે એક મુખ્ય વિભાગ એટલે કે વિચારવાનો વિભાગ, તો તે પણ ક્યાં આવેલું છે? અગ્રમગજમાં। ત્યારબાદ લંબમજ્જા લાળ સ્ત્રાવનું શું કરે? નિયંત્રણ કરે। ઓકે, તો આ જોડકા પહેલા સાથે બી અને બીજા સાથે સીને જોડવાનું છે, અને શરીરને સંતુલન રાખવાનું કાર્ય પશ્વ મગજ એટલે કે નાના મગજનું છે। ઓકે,
चलो जी आगळ बार दोस्तों। तो हवे आपणो विभाग नंबर बी, हवे आ विभाग नी अंदर 25 थी 36 प्रश्नो आपेला हशे। आ प्रश्नोमांथी कोई पण 9 प्रश्नना जवाब तमारे 40 थी 50 शब्दोनी मर्यादामां लखवाना छे। तो तेमनी अंदर पहेलो ज प्रश्न छे के आपेली प्रक्रिया पूर्ण करो। तो हवे बाळ दोस्तों आवी प्रक्रिया पूर्ण करवानुं एटले के रसायण विज्ञानमांथी कोई पण एक प्रक्रियाने संतुलित करवानो कोई एक दाखलो अथवा तो प्रश्न होय ज छे। तो अहींया मैं पहेलाथी ज तमने प्रक्रिया संतुलित करीने आपी छे, परंतु प्रश्न एटलो ज छे कि PbNO3 twice એટલે કે લેડ નાઇટ્રેટ ની પ્રક્રિયા કરતા, લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા તેમાંથી શું શું મુક્ત થાય, તો કે લેડ ઓક્સાઇડ, પછી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન નો એક અણુ મુક્ત થાય છે। આવી રીતે આપણે પ્રક્રિયા કરી શકીએ અને જોવાનું કે પ્રક્રિયા સંતુલિત છે કે કેમ। તો Pb ના કેટલા પરમાણુ, તો કે એક। નાઇટ્રોજન પણ કેટલા છે, તો કે બે, કારણ કે આ જે બે છે ટ્વાઇસ એ નાઇટ્રોજન સાથે પણ ગુણાય અને ઓક્સિજન સાથે પણ ગુણાય। તો નાઇટ્રોજનના કેટલા થયા, બે, અને ઓક્સિજનના કેટલા થશે, છ। તો અહીંયા આપણે જોઈ જોઈએ કે 2PbO પ્લસ 4NO2 અને O2, તો અહીંયા આપણી પાસે 6 ઓક્સિજન છે, તો કે યસ સર 6 ઓક્સિજન છે, બે અહીંયા, બે અહીંયા અને બે અહીંયા, નાઇટ્રોજન બે છે, તો કે યસ સર છે। પણ જુઓ અહીંયા આપણને થોડીક મિસ્ટેક દેખાય છે, તો એને આપણે સોલ્વ કરવાની અને પ્રક્રિયા સંતુલિત કરવાની છે। ચાલો આગળ જઈએ। તો પ્રશ્ન નંબર બે, અધાતુ તત્વોના એવા ઉદાહરણ આપો કે જે ઘન, વાયુ અને પ્રવાહી સ્વરૂપે જોવા મળે। તો ઘન સ્વરૂપ, વાયુ સ્વરૂપ અને પ્રવાહી સ્વરૂપ ત્રણેય સ્વરૂપે જોવા મળતા હોય। તો ઘન સ્વરૂપની વાત કરીએ તો કાર્બન, સલ્ફર અને આયોડિન, CH અને I, આ તેમની સંજ્ઞા છે। ત્યારબાદની વાત કરીએ તો પ્રવાહી સ્વરૂપે અધાતુ તત્વોમાં માત્ર એક છે બ્રોમિન, અને વાયુ સ્વરૂપેની વાત કરીએ તો ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, આ બધા વાયુ સ્વરૂપે જોવા મળતા અધાતુ તત્વો છે। તો આને પણ આપણે યાદ રાખીશું। ત્યારબાદની વાત કરીએ તો પ્રશ્ન નંબર ત્રીજો, જેમાં એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 7, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 7, મતલબ એને ઘટે કેટલો, 1, ત્રીજી કક્ષાની અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે તેમને કેટલા, તો કે 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત રહે છે। આ તત્વોનો પરમાણ્વીય ક્રમાંક કેટલો હશે, અને નીચેના પૈકી કયા તત્વ સાથે તે રાસાયણિક રીતે સમાનતા ધરાવતું હશે, રાસાયણિક રીતે સમાનતા ધરાવતું હોય એમનો મતલબ એ થયો કે આની જે ઇલેક્ટ્રોન રચના છે તેવી જ ઇલેક્ટ્રોન રચના બીજું કોણ ધરાવે કે જેને એક ઇલેક્ટ્રોન ઘટતો હોય છેલ્લી કક્ષાની અંદર। તો જુઓ અહીંયા નાઇટ્રોજનના 7 છે, તો નાઇટ્રોજનની પહેલી કક્ષામાં 2 ભરાઈ જશે, જ્યારે બીજી કક્ષામાં કેટલા ભરાશે, 5, તો આને ઘટે કેટલા, તો કે 6, 7 અને 8, તો 3 ઘટે, તો આનો વારો આવશે નહીં। ત્યારબાદ એફની વાત કરી તો એફની ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 7, તો જુઓ અહીંયા 7 આવ્યા, તો તેમની છેલ્લી કક્ષાને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે ઘટે કેટલો, 1, તો અહીંયા જવાબ મળે આપણને એફ, કયો મળશે, એફ। અને આ જે તત્વ આપેલું છે તેમનો પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક એટલે તેમાં પ્રોટોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની જેટલી સંખ્યા હોય તેટલી જ પ્રોટોનની સંખ્યા હોય, મતલબ કે 2 + 8 + 7 ઇઝ ઇક્વલ ટુ 17। ઓકે, તો આ થઈ ગયું આપણો પ્રશ્ન નંબર 3નો આન્સર। ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની કેટલીક વિસંગતતાઓ તમારે જણાવવાની છે। તો મેન્ડેલિફ ભાઈ આવર્ત કોષ્ટક બનાવ્યું, પણ હવે તેણે આવર્ત કોષ્ટક બનાવ્યા પછી તેમાં ઘણી બધી વિસંગતતાઓ જોવા મળી હતી, તો આ વિસંગતતાઓ શું હતી, તો જોઈએ। આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી દરમિયાન કેટલાક તત્વોના સ્થાન અંગે વિસંગતતા જોવા મળી, જેમાં અંતઃ વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વને અંશતઃ ઓછું પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતાં પ્રથમ મૂકવું પડ્યું, અર્થાત અહીં ક્રમ બદલવો પડ્યો, જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એકસાથે
गोठवी शकाय। दाखला तरीके कोबाल्ट छे CO, परमाणवीय दळ केटलुं छे तो के 58.9 यूज एटलुं। जे आवर्त कोष्टकमां निकल धातु जे छे તેમનું પરમાણ્વીય દળ છે 58.7 યુ જેટલું કરતા પહેલું મૂકવું પડ્યું। ટેલ્યુરિયમ અને આયોડિન માટે પણ આમ જ બન્યું। મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી રાખવા પડ્યા હતા, કારણ કે તે સમયમાં આ તત્વની શોધ થઈ હતી નહીં। તો મેન્ડેલિફનું જો તમે આવર્ત કોષ્ટક જુઓ બાળ દોસ્તો, તો મેન્ડેલિફે આવર્ત કોષ્ટકને કઈ રીતે બનાવ્યું હતું, તો કે પરમાણુના દળ મુજબ બનાવ્યું હતું। કોના મુજબ? પરમાણુના દળ મુજબ બનાવવામાં આવ્યું હતું। જ્યારે અત્યારનું આધુનિક આવર્ત કોષ્ટક છે શેના મદદથી બનાવવામાં આવ્યું છે, તો કે તે પરમાણુ ક્રમાંકની મદદથી બનાવવામાં આવ્યું છે। મેન્ડેલિફે આ ખાલી સ્થાનોની મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય નિર્ભયતાથી એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા ન હતા। તો હવે તેમને કોઈ બીક હતી નહીં, આવી રીતે તેણે પોતે જાહેરાત કરી દીધી કે જે તત્વો શોધાયા ન હતી તેની પણ। તો આવી બધી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ હતી કે ભાઈ પરમાણ્વીય દળ કોઈનું વધુ હોય તો તેમને પાછળ મૂકવામાં આવે, કોઈનું ઓછું હોય તો તેમને આગળ મૂકવામાં આવે, આવી રીતે અદલબદલ થઈ જતું હતું। ઓકે, બીજા નંબરમાં અમુક સ્થાનો ખાલી રાખવા પડતા હતા, શા માટે? તો કે તત્વો શોધાયા હતા નહીં એટલા માટે। ત્યારબાદની વાત કરીએ બાળ દોસ્તો, તો કે મેન્ડેલિફે આ તત્વોનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલા આવતા તત્વના નામમાં સંસ્કૃત શબ્દ એકાપૂર્વક લગાવીને કર્યું હતું, જેમ કે સોડિયમ। તો વર્ગીકરણ બાદ શોધાયેલા તત્વો મેન્ડેલિફે જે વર્ગીકરણ કર્યું ત્યારબાદ છે સ્કેન્ડિયમ। કયું છે? સ્કેન્ડિયમ। તો ત્યારે મેન્ડેલિફે શું નામ આપ્યું હતું? એકાબોરોન। કયું નામ આપ્યું? એકાબોરોન। ત્યારબાદ છે ગેલિયમ, તો ગેલિયમમાં આપ્યું હતું એકા એલ્યુમિનિયમ। ખાલી માત્ર એકા શબ્દ જે સંસ્કૃતનો પૂર્વક છે તેને લગાવી અને અહીંયા નામ આપી દેવામાં આવ્યા હતા। અને મેન્ડેલિફ દ્વારા આગાહી કરેલ એકા એલ્યુમિનિયમ તથા બાદમાં શોધાયેલા ગેલિયમના ગુણધર્મો કોષ્ટકમાં આપેલા છે। તો પરમાણ્વીય દળ એકા એલ્યુમિનિયમનું છે 68, જ્યારે ગેલિયમનું છે 69.7। ઓક્સાઇડનું સૂત્ર છે E2O3, જ્યારે ગેલિયમના ઓક્સાઇડનું સૂત્ર છે Ga2O3, અને ક્લોરાઇડનું સૂત્ર છે ECl3, જ્યારે ગેલિયમનું છે GaCl3। ઓકે, તો આવી બધી વિસંગતતાઓ કેમાં? તો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોવા મળી હતી। ત્યારબાદની વાત કરીએ બાળ દોસ્તો, તો ટૂંક નોંધ લખો જરાયુ। જરાયુ જેને આપણે સાદી ભાષામાં નાળ કહીએ છીએ। શું કહીએ? નાળ। જ્યારે માતાના ઉદરની અંદર કોઈ નાનું નવજાત શિશુ પનપતું હોય ત્યારે તેમને પોષણ આપવા માટે જે આપણે કહીએ ઈશ્વર, ભગવાન, અલ્લાહ, ગોડ, કોઈ પણ, તેમણે એક સરસ મજાની શું, તો કે જે સ્નાયુઓની બનેલી એક નાળ છે તેમનું સર્જન કરેલું છે। આને શું કહેવાય? તો કે જરાયુ। માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા મળે છે, જેમને શું કહેવાય? જરાયુ। હવે બાળક છે તે પોતે મોંથી તો કંઈ ખાઈ શકતું નથી, તો હવે તેમનું પોષણ તો આપણે કરવું કે નહીં? તો તેમના માટે માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ મળે એટલા માટે એક રકાબી જેવી વિશિષ્ટ પેશીની રચના છે, જેમને શું કહેવાય? જરાયુ કહેવાય। આ રચના ગર્ભાશયની દિવાલમાં સમાયેલી રહે છે। તે ભ્રૂણ તરફની પેશીમાં પ્રવર્ધો ધરાવે છે। જ્યારે ભ્રૂણનો વિકાસ થાય ત્યારે તેમની સાથે શું ધરાવે? તો કે પ્રવર્ધો ધરાવે છે। એટલે કે ઝીણા આપણા નાના આંતરડામાં વાત કરી હતી આપણે, કે નાના આંતરડામાં ઝીણા નાની આંગળી જેવા શું હોય છે? પ્રવર્ધો। તો આવા પ્રવર્ધો ધરાવે છે। માતા તરફની પેશીઓમાં પ્રવર્ધોને આચ્છાદિત કરતા રુધિર કોટરો હોય છે। જરાયુ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો વિકસતા ભ્રૂણમાં સ્થળાંતર કરવા માટે વિશાળ સપાટી આપે છે। તો અહીંયાથી એક પ્રશ્ન એવો પણ થાય કે જરાયુ કયા કયા પદાર્થને માતામાંથી નવજાત શિશુમાં દાખલ કરે છે? તો કયા કયા? ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય
पदार्थों के जे तेमना विकास में मददरूप थता होय। विकसता भ्रूण द्वारा उत्पन्न थता उत्सर्ग द्रव्यो जरायु माध्यम द्वारा માતાના રુધિરમાં સ્થળાંતર પામે છે। હવે જે કોઈ પણ વ્યક્તિ અથવા તો વસ્તુ ખોરાક ગ્રહણ કરે તે થોડો ઘણો ઉત્સર્જન એટલે કે થોડું ઘણું કચરો તો છોડવાનું છે। તો આવા જે ઉત્સર્ગ દ્રવ્યો છે જેમ આપણા શરીરમાં મળ અને મૂત્ર છે જેમનું આપણે ઉત્સર્જન અને છેલ્લે શું કરીએ તો કે ત્યાગ કરીએ, એવી જ રીતના નવજાત શિશુ છે તે પણ શું કરે તો કે જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં તેમનું શું કરે સ્થળાંતર કરે અને પછી માતાનું રુધિર જ્યારે શુદ્ધ થવા જાય કિડનીઝમાં ત્યારે સાથે સાથે જે બાળક દ્વારા છોડાયેલા ઉત્સર્ગ દ્રવ્યો છે તેમનું પણ શુદ્ધિકરણ થઈ જાય છે। ચાલો તેમના પછી જોઈએ તો પ્રશ્ન નંબર 6, પુત્રી પુત્ર કે પુત્રી અવતરવાની શક્યતા સરખી રહેલી છે? તો 50% પુત્રનો જન્મ થાય અને 50% પુત્રીનો જન્મ થાય આવું કઈ રીતે કહી શકીએ? તો મનુષ્યમાં સંતાનની જાતિનો નિર્ણાયક તેના પિતા છે। કોણ છે? તેમના પિતા છે, કારણ કે પિતા પાસે કેવા તો કે એક્સ અને વાય રંગસૂત્રો રહેલા છે। કયા રંગસૂત્રો રહેલા છે? એક્સ અને વાય રંગસૂત્રો રહેલા છે। પુરુષમાં બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય છે, બંને પ્રકારના શુક્રકોષો સરખી સંખ્યામાં 50% શુક્રકોષો એક્સ રંગસૂત્ર ધરાવતા અને 50% શુક્રકોષો વાય રંગસૂત્ર ધરાવતા ઉત્પન્ન થાય છે। બંને પ્રકારના શુક્રકોષોની ફલન ક્ષમતા સરખી હોય છે, આથી પુત્ર કે પુત્રી અવતરવાની શક્યતા સરખી છે। કેટલી? તો કે 50-50% જેટલી રહેલી છે, જેને આપણે 50-50 કહીએ। ઓકે, પરંતુ આપણા ઘરે દીકરી અથવા દીકરો જન્મ છે તેમનો મુખ્ય આધાર કોણ છે? તો કે એમની માતા નહીં પણ તેમના પિતાજી છે, આ પણ આપણે યાદ રાખીશું। ત્યારબાદ 7મો પ્રશ્ન છે કે ઓહમના નિયમની ચકાસણી માટેનો વિદ્યુત પરિપથ નીચે દર્શાવેલો છે। હવે જેમાં આ કે, એમ, એન અને એલ આ બધા શું દર્શાવે છે તે આપણે જોવાનું છે। તો અહીંયા કે છે તે વી એટલે કે વોલ્ટ મીટર દર્શાવે। શું દર્શાવે? વોલ્ટ મીટર, જે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનું કામ કરે। જ્યારે એલ છે, અહીંયા જુઓ આવી રીતે માત્ર હોય તો તેને આર એટલે કે અવરોધ કહેવાય, પરંતુ અહીંયા આવો વચ્ચે લીટો હોય તો આપણને સૌને ખબર છે તે છે રિહોસ્ટેટ। જ્યારે એમ છે તે એ મીટર દર્શાવે। કયું મીટર દર્શાવે? એ મીટર, વિદ્યુત પરિપથમાં કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે તે। જ્યારે એન છે તે શું દર્શાવે છે? કોડ। શું દર્શાવે? કોડ દર્શાવે છે। જો આવી રીતે કોડનો સિમ્બોલ હોય તો આ સ્વિચ ઓફ છે એટલે કે વિદ્યુત પ્રવાહ વહેતો નથી, પરંતુ વચ્ચે ટપકું હોય તેમનો મતલબ એમ થાય કે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ છે અને સ્વિચ કેવી છે? ઓન છે। ઓકે બાળ દોસ્તો, તો હવે આગળ જોઈએ તો સરસ મજાનો પ્રશ્ન એટલે કે વિદ્યુત ભાર વિશે ટૂંક નોંધ લખો। વિદ્યુત ભાર કોને કહેવાય? તો વિદ્યુત ભાર એ દ્રવ્યમાનની માફક દ્રવ્યોનો મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે। હવે વિદ્યુત ભાર છે એ દ્રવ્યમાનની માફક જ દ્રવ્યોનો કેવો તો કે મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે। વિદ્યુત ભારો બે પ્રકારના હોય, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર। કેવો? ધન વિદ્યુત ભાર, જેને આપણે પોઝિટિવ ચાર્જ કહીએ, અને ઋણ વિદ્યુત ભાર એટલે કે જેને નેગેટિવ ચાર્જ કહીએ। રૂઢિગત રીતે સિલ્કના કપડા સાથે કાચનો સળિયો ઘસવાથી કાચનો સળિયો ધન વીજભારિત થાય છે, અને ઊનના કાપડ સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસવાથી પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત થાય છે। આવું આપણે ધોરણ નંબર 6 અને 7માં શીખી ગયા કે કોરા વાળમાં કાંચકો ફેરવતા કાગળના જે ટુકડા છે તે કાંચકા સાથે સાથે શું થાય તો કે ચોટી જાય છે। આવું શા માટે થાય? તો કે ત્યાં પણ આવો પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ જવાબદાર છે। ઓકે, તો આ હતી વિદ્યુત ભારની વ્યાખ્યા। હવે આપણે પરમાણુ કક્ષાએ વાત કરીએ તો પ્રોટોન, એક આપણે પરમાણુ દોરીએ તો પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બે પદાર્થો, જ્યારે ઇલેક્ટ્રોન છે એ ત્રીજો ઘટક છે। તો પ્રોટોન છે કેવો તો કે પોઝિટિવ ચાર્જ હોય, જ્યારે ઇલેક્ટ્રોન કેવો હોય નેગેટિવ ચાર્જ, અને ન્યુટ્રોન તો કે તે તટસ્થ હોય છે, તેની પાસે કોઈ વીજભાર હોતો નથી। તો પ્રોટોન ધન વીજભાર અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે,
મૂલ્યની દ્રષ્ટિએ બંનેના વિદ્યુત ભારો કેવા છે? સમાન. જો પ્રોટોન છે એ પ્લસ એક વિદ્યુત ભાર ધરાવતો હશે તો ઇલેક્ટ્રોન માઇનસ એક વિદ્યુત ભાર ધરાવતો હશે. બંનેના મૂલ્ય કેવા હશે? સમાન, ખાલી પ્લસ એન્ડ માઇનસનો ફેર હશે. ઓકે. જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ધન વીજભારિત બને અને ઇલેક્ટ્રોન મેળવે તો તે ઋણ વીજભારિત બને. આ આપણે પ્રકરણ નંબર 3 ધાતુ અધાતુવાળા ચેપ્ટરમાં જોયું હતું કે ધાતુ છે ને તે હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે. શું કરે? ગુમાવે. માટે ધાતુઓ હંમેશા કયો આયન પ્રાપ્ત કરે? ધન આયન પ્રાપ્ત કરે. જ્યારે અધાતુ તત્વો છે તે ઇલેક્ટ્રોન હંમેશા મેળવે. માટે તેઓ કેવા? તો કે ઋણ આયનને પ્રાપ્ત કરી અને અધાતુઓ કેવા બને છે? ઋણ વીજભારિત બને છે. ઓકે. વિજાતીય વીજભારો એકબીજાને આકર્ષે અને સજાતીય વીજભારો એકબીજાને અપાકર્ષે છે. આવું આપણે ચુંબકમાં જોઈએ છીએ કે એન એન ધ્રુવોને પાસ પાસે લઈ જાય તો શું થાય? અપાકર્ષણ થાય. જ્યારે એન અને એસ ધ્રુવોને પાસે લઈ જાય ત્યારે શું થાય? આકર્ષણ થાય. આવું જ પ્લસ એન્ડ માઇનસને પાસે લઈ જાઓ તો આકર્ષણ, પ્લસ પ્લસને પાસે લઈ જાઓ તો અપાકર્ષણ થાય છે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ, જેને સી વડે દર્શાવવામાં આવે છે. એક ઇલેક્ટ્રોન 1.6×10⁻¹⁹ કુલંબ જેટલો વિદ્યુત ઋણ વીજભાર ધરાવે છે અને એક પ્રોટોન એવો જ ધન વીજભાર. અહીંયા ખાલી ઋણ લખેલું છે, ત્યાં શું કરી નાખવાનું? ધન. એટલે ઇલેક્ટ્રોનને બદલે શું થઈ જાય? પ્રોટોન. બંનેના વીજભારોના મૂલ્ય કેવા છે? સમાન છે. એટલા માટે તો અહીંયાથી પણ આપણે આ એક વસ્તુ યાદ રાખીશું, કારણ કે તે ઘણી વખત એક માર્ક્સમાં પૂછાય છે કે ભાઈ ઇલેક્ટ્રોનનો કેટલો વીજભાર ધરાવે છે. તો ઇલેક્ટ્રોન 1.6×10⁻¹⁹ કુલંબ જેટલો ઋણ વીજભાર ધરાવે છે. ઓકે. તો આગળ જઈએ બાળ દોસ્તો. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા લખો તથા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? તો ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, તો ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની, આકર્ષણ અને અપાકર્ષણ બળની અસર શોધી શકાય તેને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. હવે એવો ચુંબકની આજુબાજુનો વિસ્તાર કે જ્યાં તમે ચુંબકની જે બળની અસર છે તેમને તમે શોધી શકો. અહીંયા આપણે જોયું હોય તો આવી રીતે એક ફિગર હોય. હવે આ જે મેં દોરેલી છે આ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, પણ આ ક્ષેત્ર રેખાઓનો જે ઘેરાવો બને તેને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર. કારણ કે જો આ વિસ્તારમાં તમે ખીલીને મૂકો તો ચુંબક સાથે શું થાય? આકર્ષણ પામી અને ચોટી જશે. ઓકે. તો આ થયું ચુંબકીય ક્ષેત્ર. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે કાલ્પનિક છે, દેખાતી નથી, પણ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળના કારણે લોખંડની ભૂકી જે રેખાઓની દિશામાં ગોઠવાય છે તે રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવાય. તો એક પુઠ્ઠું લેવાનું અને એ પુઠ્ઠામાંથી આપણે એક સળિયાને બહાર કાઢીએ અથવા તો એક લોખંડ જે ચુંબક છે તેને મૂકીએ અને ત્યારબાદ તેમની આજુબાજુ લોખંડનો ભૂકો ભભરાવવાથી શું થશે? તો કે એક ક્ષેત્ર રેખાઓનું જાડું ક્રિએટ થશે. આ જે જાડામાં દેખાતી કાલ્પનિક રેખાઓ છે તેને કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો આગળ જઈએ બાળ દોસ્તો. હવે તો પ્રશ્ન નંબર 10 કે ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? તો ઓઝોન તો આપણે સૌને ખબર છે, જેમની સંજ્ઞા છે O3. તો ઓઝોન એટલે કે O3 ઓક્સિજનના 3 પરમાણુઓ સાથે મળીને એક ઓઝોન અણુની રચના કરે છે. એ પાર જાંબલી કિરણોની અસરથી ઓક્સિજનના 3 પરમાણુઓ બનતો અણુ છે. વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. આમાં આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. શું છે? ભૂમિ સ્તરે ઓઝોન છે એવું કેવું છે? તો કે ઘાતક પ્રકારનું વિષ એટલે કે ઝેર છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ઓછી તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી એટલે કે યુવી રેસ અલ્ટ્રા વાયોલેટ કિરણોને શું કરે છે? શોષણ કરે છે. આ રીતે પૃથ્વી પરની જીવસૃષ્ટિને રક્ષણ આપે છે. પરંતુ પોતે કેવું છે? ઘાતક વિષ પણ છે જો પૃથ્વી પર જોવા જઈએ તો. ત્યારબાદનો 11મો પ્રશ્ન છે, ગંગા સફાઈ યોજના શા માટે શરૂ કરવામાં આવી? તો ગંગા સફાઈ યોજનાને શા માટે શરૂ કરવામાં આવી? તો 1985માં
गंगा नदीना पाणीनी गुणवत्ता सुधारवा अने पाणीमा रोगकारक सूक्ष्म जीवाणुओनु प्रदूषण दूर करवा गंगा सफाई योजना शुरू करवामां आवी। तो क्यारे? 1985 मां मनुष्यना आतरडामां जोवा मळता कैलिफोर्म, कया मनुष्यना आतरडामां कया बेक्टेरिया जोवा मळे तो कैलिफोर्म नामना जीवाणुनी पाणीमां हाजरी पाणी रोगजन्य सूक्ष्म जीवाणुथी प्रदूषित होवानुं सूचवे छे। ओके, तो आ जे कैलिफोर्म जीवाणुओ क्या जोवा मळे छे तो के मनुष्यना आतरडामां। तो प्रश्न नंबर 12मो छे, प्रश्न नंबर 12मो छे कुदरती स्त्रोतोना टूंका गाळाना हेतुओ सिद्ध करवा माटे थता स्त्रोतोनुं शोषण ना फायदाओ तमारे जणाववाना छे। तो हवे जे कुदरती स्त्रोतो छे એના ટૂંકા ગાળાના હેતુ સિદ્ધ કરવા છે, એટલે કે ટૂંકા સમયમાં તમારે ખૂબ વિકાસ કરવાનો છે। તો એવા સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટે આ જે સ્ત્રોતો છે, પેટ્રોલિયમ છે, કોલસો છે, એવા બધા જે સ્ત્રોતો છે પુનઃ અપ્રાપ્ય, તો તેમનું શોષણ કરવાથી શું ફાયદા એ આપણે જોઈએ। તો કુદરતી સ્ત્રોતોના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે થતા સ્ત્રોતોના શોષણના ફાયદા, તે ફક્ત વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાત પૂરી પાડે છે, આવતી પેઢીને મળશે નહીં, તે ફક્ત વર્તમાન પેઢી માટે ફાયદાકારક બને છે, આવનારી પેઢીઓ માટે નહીં। તેનાથી ઔદ્યોગિક અને કૃષિ વિકાસ ઝડપી બને છે અને પરિણામે આર્થિક વિકાસ પણ કેવો બને, ઝડપી પણ સતત ચાલતો નથી। માટે એમનું તમે શોષણ કરતા જાઓ ઝડપથી તો એના ફાયદા તમને મળે પણ ટૂંકા સમય માટે, લાંબા સમય માટે મળતા નથી। તો હવે બાળમિત્રો વિભાગ નંબર સી છે અને આ વિભાગ નંબર સી આપણે નેક્સ્ટ એટલે કે પાર્ટ નંબર બીમાં જોવામાં જોશું, આ જ લેક્ચરનો ભાગ બીજો બનાવશું કારણ કે લેક્ચર બહુ મોટો થઈ ગયો છે એટલા માટે। તો ફરી મળીશું બાળ દોસ્તો, ત્યાં સુધી આવજો, જય હિન્દ અને જય ભારત। જો બાળમિત્રો તમને આ વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને વધુ તમારા મિત્રો સાથે શેર કરો। તો આવજો બાળમિત્રો।